હાશ ગોગડા, હું તો કેટલી થાકી ગઈ. ઓ હવે ધૂળેટી નથી રમ્યો બાપા. હજી તો ગોગડિયા ટેલર જ છે, પિક્ચર તો બાકી છે. હવે પીસન ના દીકરા થાવ માને, આ તમારું ડોહો આખું ઘર ભરી મૂક્યું છે. બધા કસરણ પોતાન બધું તમારી પાસે કરાવું. હવે જો હોળી રીમાશો ને તો બહુ તમને હોળી રમવાનો ભડભડિયો હોય ને તો બહાર વિયા જાવ, જાવ બહાર બધા રમે છે, જાવ. ઘરની તો દશા ફેરવી નાખીશ ગોગડા તમે. મેં તમને કીધું તું કે હાલો બહાર રમવા વૈયા જાય હોળી, પણ મારું માને જ નહીં ને. ઘરમાં ઘરમાં હોળી રેમા તો આ તમારું ડોહો આ બધું કામ કરવાનું. હમણાં શિબરા માસા આવવાના, શિબરી મશીન તેડવાનું, માં રાંધવાનું, આ બધું કામ ને બે બેનું ક્યારે બધું કરશું, સમજે જ નહીં કાંઈ. ગોગડી ની બહાર નું રમવા જવાય, ઘરે ને ઘરે રમી લેવાય. બહાર છે ને કાગડા બહુ વધી ગયા છે આપણી શેરીમાં. શિબરી માસી માર માસા ક્યાં પોઈગા છે, ક્યારે આવવાના છે? હમણાં આવું છું એમ કીધું અડધી કલાક માં. ગોગડી, શિબરી માસી તમારે તજી માર માસા એરે ધૂળેટી રમવાની બાકી છે ને? હવે હું તાર માસા એરે ધૂળેટી રમે? તાર માસા ને ધૂળેટી રમવું ફમવું કઈ ન ગમે ગોગડી. અને તે તો મને રોળી દીધી છે, ધૂળેટી રમાડી દીધી છે તે મને. ગોગડી બેન હું નાઈ આવું, તું હળું હળું રાંધ, નાઈ મરશે ને ત્યાં માર રંધાઈ જશે. કઈ રમવું નથી, કલર બધા મૂક દેજે, ઓર રમવા થશે. હવાની આપણે ધૂળેટી રમવાનું 9 વાગ્યાનું ચાલુ કર્યું હતું, તે અત્યારે 10:30 જેવું થઈ ગયું છે. તો એસી ધરાણી નથી અને મારો ગોગડો નથી ધરાણો. તમે હું અવડા મોટા છાશે કે હજી ધૂળેટા રમવાનો શોખ છે તમને ગોગડા? ઝીણકી તો હાલો નાની છે હજી. ગોગડી ની હું કઈ ગઢો નથી થઈ ગયો, હું હજી 28 વર્ષ નો છું. 28 વર્ષ ના છો છું તમે, હજી નાના ગુડાણા છો, એક છોકરા ના બાપ થયા છો, અને હજી તમારો રમાય તો કરવામાં જીવ છે. ખોડશી મૂકી દીધી છે, શિબરા માસા આવે ને તો ઘડી બગડી બેહે. તો ગોગડી હું જાઉં હો બાર શેરી માં રમવા ધૂળેટી, હું ઝીણીઓ જાવી ઘડી. ગોગડા મને નથી લાગતું તમે ધૂળેટી રમવા જાતા હોય એમ, રાસ લીલા કરવા જાતા હોય ને એવું લાગે. ક્યાંય જવાનું નથી, સાની મની ને નૈયા બેઠા છો, નૈયા ખોડાને લાર્યો. હમણાં આવવાના શિબરા માસા, એની યાર કોણ બી હશે? સાઈન મની ના બેઠા રહ્યો, ક્યાંય જવાનું નથી. ઈ તો બધું ઠીક, પણ આ જેકી સોફી આવડો લખ્યું હું, આ સોફા કોણે બગાડ્યા છે ઈ તો કે મને? ગોગડી બેન મેં લખ્યું છે, હોળી લખી છે મેં. ઝીણકુડી ની તને કેદી આટો આવશે, કઈ બુદ્ધિ છે તારામ? બુદ્ધિ નથી એમ. આ સોફા બગાડવાના હોય મારજે, ન્યા પોતાન કરજે બધું હારું. આ ધૂળેટી આવે ને ત્યાં તો ઘરની તો દશા ફેરવી નાખે, પછી ઢહડા બધા મારે. તમારે કોઈને કઈ ખરું? ગોગડી બેન મારી રાઈડો નેક્સ્ટ માં હું મારી દઈશ પોતા, તું બળેતરા કર માં. હો આવી ગયા શિવરા માસા, આવો આવો માસા. બહુ મોડા તમે, ક્યારું ના અમે બધા વાટ જોઈ છે, અને તમને કોને રોળ્યા છે? હું શિબરા માસા, હારું છે ને? ક્યારું ના અમે બધા તમારી વાટ જોતા હતા. બસ હારું છે હો ગોગડા. ગોગડી તમાર બધા કેમ છે? હું મારી શિબરી, તને કેમ છે હવે આંખે? અને બધું હારું થઈ ગયું ને? આંખું દેખાવા મળ્યું ને હવે તને? મને તો બહુ હારું છે, ઈ તો બધું ઠીક મારા શિબરા. પા તમને રોળ્યા કોણે? માથામાં હોળી લખી દીધું છે એન. આ તમારા ગામના બધા નંગ જેવા છે ગોગડા. મેં ના પાડી હતી મને રોળોમાં, આ રોળોમાં તોય કલર લગાડ દીધો ને માથામાં હોળી લખી દીધું. શિબરા માસા આભાર માનો કે ખાલી હોળી જ લખી દીધું એમ, બીજું કઈક લખી દીધું હોત ને તો તમે કોઈને મોઢું દેખાડે એવા ન રહ્યા હોત. એવા નંગ છે અમારા ગામના છોકરા. તો શિબરા હવે આપણે ક્યારે નીકળવું છે? મારી શિબરી તારે હમણાં આવીને રોકાવાનું થશે, મારે એક બીજું કામ આવી ગયું છે. મારે છે ને થોડુંક ડોક્ટર નું ભણવું છે, થોડુંક ભણ્યો છું, થોડુંક ભણી લઉં ને તો મને ડોક્ટર ની નોકરી મળે એવું છે. તો તું હમણાં આવીને રોકાજે ને હું ડોક્ટર ની નોકરી લઈ લઉં, પછી તને તેડી જાય. ઓ શિબરી, એ શિબરા માસા તમને કોણ મારો બાપ ડોક્ટર ની નોકરી દેહે? મળે તે ને ડોક્ટર ની નોકરી ગોગડી? હું છે ને થોડુંક ડોક્ટર નું ભણ્યો છું, થોડુંક ભણી લઉં. ડોક્ટર બનાવવા વાળા હોય ને એને જ મને કીધું, કાલ ફોન આવ્યો હતો કે હજી તમે ડોક્ટર નું થોડુંક ભણી લો ને એટલે તમે ડોક્ટર બની જાવ એમ. મારા શિબરા તમને ડોક્ટર ની નોકરી મળતી હોય ને તો હું આખી જિંદગી મારી બેન ના ઘરે કાઢ નાખું, જો આવી હારી નોકરી લેતા હોય ને તો. ગોગડી શિબરા માસા આવ્યા છે બિચારા, તો એને સા પાણી નું કરી દે અને રાંધવાની તૈયારી કરો. હાલો હવે ભૂખી લાગી છે.
ગોગડા કાલ રાતે મેં તમને કીધું તું, તમને કઈ યાદ નથી? મેં તમને હું કીધું તું કે કાલ શિબ્રા માસા આવવાના છે, કાલ આપણે ધૂળેટી રમશું, એટલે મોડું થઈ જાહે તો તમે ઊંધિયું લઈ આવો અને હું ને ઝીણકી પૂરી ને એવું કરી નાખીને આપણે બધા ખાઈ લેવી. ગોગડા બહુ ઝાઝુ ઊંધિયું ન લાવતા હો, થોડુંક જ લાવજો, 250 ગ્રામ જેટલું લાવજો ને, એટલે આપણે બધા ધરાઈ રહેવો. મમ્મી પપ્પા તો કઈ છે નહીં, મમ્મી પપ્પા તો લંગુબેનના ઘરે ગયા છે, તો મમ્મી પપ્પા તો હાન ના આવવાના છે, તો જાઓ તમે લેતા આવો. હાલો હાલો રાંધી નાખવી, થટ નવરા થઈ જાવી. તારું બાપ 250 ઊંધિયું થાય, ભૂત જેવી હાળી 500 ઊંધિયું જોવે, એટલું જોશે શિબરી માસી? 500 તો જોવે જ તેને ગોગડી, 500 ગ્રામ લેતો આવજે ગોગડા. મારા કાળિયા કલુટા, મારા ડામરના ટુકડા, તમે અહીંયા મારી હામા રહોડામાં બેહો એમ ન આલે, બહાર બધા બેઠા છે, મારા મમ્મી પપ્પા આવ્યા છે અને તમે અહીંયા ગુડાણા છો, તમને શરમ ન થાવતી? જાઓ મહેમાન આરે બેહો ને ઊંધિયું લઈ આવજો હમણાં, પછી ખાઈ લેવી આપણે બધા. મારી જાનુડી, હું આય તારી પાસે હું કામ આવ્યો છે ખબર? તાર મમ્મી ને પપ્પા વૈયા ગયા મારી જાન. લે માર મમ્મી ને પપ્પા કેમ વૈયા ગયા? મન મળ્યા નહીં, ખાધું નહીં તાત્કાલી, એ મારા લંગા. તારા એક ફુવા નો ટાંગો ભાંગ્યો તો લંગુ, એનો પછી પ્લાસ્ટિક નો ટાંગો સડાવ્યો તો, ઈ તારા ફુવા છે ને એ બહાર આટો મારવા ગયા તા ઘોડીમાં બેહી ને, બારી કે હું શેરીમાં આટો મારતો આવું, ઈ કે મને ઘરે ઘરે કંટાળો આવે, તે તાર ફુવા ગયા ને, તે પછી શેરીમાં આટો મારતા હતા ને, તે ગામના કુતરા એ પ્લાસ્ટિક નો ટાંગો ખેહી લીધો છે, તે પાછા દવાખાન દાખલ કર્યા ને, તાર મમ્મી ને પપ્પા નો લામ તાત્કાલિક તાર મમ્મી નો લામ ફોન આવ્યો હતો, એટલે પછી તને કહેવાય નો રહ્યા ને ફટાફટ ગયા છે લંગુ. અરે 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 બહુ કરી ઓ લંગા, મારા ફુવાઈ એવા છે લખણ ખોટી ના, ઘરે ઘરે ગુડાણા હોત તો અહીંયા બહાર શું જવાની જરૂર હતી, અને મારા ફઈના ગામના કુતરા એવા ભૂંડા છે રોયા, હવે ટાંગો ખેહી ગયા મારા ફુવાનો બિચારાનો, શરમાતા નહીં હોય કુતરીના પેટના. તો તારા બાપ એવા પ્લાસ્ટિકના ટાંગા સડાવે તો કુતરા લઈ જ જાય ને? આજ તો મને ખાવું નથી ભાવવાનું, મેં તો આજ મારા મમ્મી પપ્પા આરે ખાશે ને કેવી મજા આવશે, ને બિચારા તાબડતોબમાં વૈયા ગયા, તો તાર મારા મમ્મીની દવાખાને હશે. હાલો પછી હું હમણાં ફોન કરી લઉં અને આ બધાને ખવડાવી લઉં, મમ્મીને ને પપ્પાને ને પીપલી ફઈને. હાલો અને તમે ખાઈ લો અને શાક કાંઈક લેતા આવો, જાઓ ઊંધિયું ખાવું હોય તો ઊંધિયું બહારથી લેતા આવો. આજ મમ્મી એમ કીધું કે ઘરે શાક ન બનાવતી, બહારથી લઈ આવશે, ધૂળેટી છે ને એટલે. તારા ફુવાજી જીવે છે, લંગુડીની સાનીમનીની ખાઈ લેજે, ખાલી ટાંગો જ લઈ ગયા છે કુતરા, તારા ફુવાને નથી લઈ ગયા, ખાઈ લેજે હો, તને મારા હમશે આ. મારા જીવ તમે પહેલાં નાહી આવો, ફ્રેશ થઈ જાઓ અને જાઓ તમે કાંઈક શાક લેતા આવો અને હાલો ખાઈ લેવી. તમે શાક લઈને આવો ને ત્યાં હું નાહી લઉં, તમે મને જોવો તે રોળી છે ગાંડાની જેમ, આમ ધૂળેટા રમવાના હોય તમારા ડોહા, ભૂંડીના લગાડો તમે. મારા મમ્મી કહેતા હતા આ શું છે, તાર મમ્મી લંગુ કહી દેવાય ને ધૂળેટી છે, એટલે લંગાઈ રોળી મને એમ ન કહેવાય, તારે તમારી જમાઈ રોળી એમ ન કહેવાય. પછી કીધું લંગા, અને મારા મમ્મીને ખબર છે કે મારો જમાઈ લખણનો પૂરો છે, એમ જાઓ ને દીકાવ શાક લેતા હોય ને મારા જીવ હાલો ને. ગોગડી કેમ છે, સસમા પહેરી લીધા છે? તમારા લીધે ગોગડા, મેં તમને ના પાડી હતી ને, રેવાઈ ગયો રેવાઈ ગયો, આંખમાં કલર વઈ ગયો, મને ખટકે છે બહુ આંખ, એટલે પહેરી લીધા સસમા. હવે એ તો ઘડીક ખટકે, સાની મનીની કાઢી નાખ, પૂંડીની લાગે આ તારા બાપા બધા વડીલ બેઠા હોય ને સસમા પહેરીને બેઠી છો, કાઢ નાખ તો. લ્યો કઢાવ્યા સસમા, થઈ ગઈ શાંતિ હવે તમને? ઊંધિયું કેટલાનું લાવ્યા અહીંયા ગોગડા તમે? 500 રૂપિયાનું લાવ્યો મારી ગોગડી. હાલો શિબરી આપણે ખાઈ લેવી, પછી મારે નીકળવું છે, ઘરે જાઈશ, ઘરે ક્યારે પોગીશ, પછી થેલો ભરીશ ને, પછી મારે જવાનું ભણવા ડોક્ટર નો. હાલો ને શિબરા, કઈ હું તમને થોડી ના પાડું ખાઈ લેવી, હાલો ગોગડી લાઈ ખાવા દઈ દે. હાલ શિબરા માસે એક વાત તમને પૂછવી હતી, તમે કેટલા વર્ષ ના થયા છો કે હજી તમારે ડોક્ટર નું ભણવા દેશે સરકાર તમને? ગોગડી મારું 16મું વર્ષ પૂરું છું ને 17મું બેઠું છે. હે ગોગડા, તો છીબરા માસા તમારથી નાના, તમે 28 વર્ષના છો ને છીબરા માસા 70 વર્ષના, બોલો. છીબરા માસા મારથી નાના તો હોય ને ગોગડી, કેવી વાતો કરસ તું તે હાવ ગાંડી. તે હે શિબરી માસી, તમારા કેટલા વર્ષ થયા છે? મારું ઈ તે 15મું વર્ષ પૂરું થઈને 16મું બેહેશે હવે. મારું 26મું વર્ષ છે અને તમારું 17મું વર્ષ. વાહ શિબરી માસી વાહ. શિબરા માસા શિબરી માસી નાના છે બધાને ખબર જ છે, હાલો ખાઈ લો, 17 વર્ષના નહીં 2 12 વર્ષના.
અરે બાપા, તે તમે ફઈના ઘરે ભોગી ગયા છો બિચારાને. તો હવે દવાખાને છે? ઠીક એવું છે. હા તે હારું લ્યો. એ હા, બીજો ટાંગો સડાવવો પડશે. હા તે વાંધો નહીં. એ હારું લ્યો. પાછા નિરાય તે ફોન કરજો, ભૂલતા નહીં. હા એ હારું, હાલો મૂકો મમ્મી. ગોગડી હું છું. એ ગોગડી? અરે મારા ગોગડા, તમે વાત જ પૂછો. માં મમ્મીની લંગુબેનના ઘરે સેય ન, એની ફુવાના ઘરે વયા ગયા અને એમ કહેતા હતા કે ફુવાભાઈ રાટો મારવા ગયા હતા ને ઘોડી લઈને. ફુવાને ઘરે ગમતું નહોતું, કંટાળો આવતો હતો. તે ફુવા એકલા બહાર ગયા ઘોડી લઈને. તે બિચારા ઓલી ઘોડી સાયકલ નથી આવતી, સાયકલ લઈને તે ગામના કુતરા પ્લાસ્ટિકનો ટાંગો ખેહી ગયા અને તાત્કાલિક દવાખાને લઈ ગયા છે. અને ડોક્ટરે એમ કીધું કે બીજો ટાંગો સડાવવો પડશે એમ. મમ્મી ને પપ્પા ને બધા દવાખાને છે. અરે રે ભાઈ રે, કરી બહુ કરી. ફુવાની તો બિચારાની કઠણાઈ બેઠી છે. આપણા બધા ફુવાની કઠણાઈ બેઠી. એક તો હાવ વઈ ગયા ઉપર, અને આ એક બીજા ફુવા છે એ આમ બિચારા જોતો ખરા. અરે રે, તમારા ફુવા છે ને લખનના પૂરા છે. ઘીરે મીરાઈ રહ્યા હોત તો ને પ્લાસ્ટિકનો ટાંગો લઈને બાર આ મીરાતે લઈ ગયા ના ડોહા કુતરા. ગોગડી તો મમ્મી ને ફોન કરીને કેતો, કઈ કામકાજ હોય તો ફોન કરજો કે આપણે બે જઈ આવી દવાખાને. હવે ગોગડા આપણે ક્યાં જાવ? છોકરો નાનો અને આપણો ગોગડીયો દવાખાનામાં તો મિનિટ નથી રહેતો. નકરો રોરોત કરે છે ને મમ્મી પપ્પા છે ને, આપણે જઈને શું કરશો? અમથી અમથો આપણા છોકરાને હેરાન કરવા જવું છે ને ત્યાં, તોય હું મમ્મી ને ફોન કરી જોઈશ. તો હું હમણાં મમ્મી ને ફોન કરી, જો કઈ કામકાજ હશે ને તો ગોગડી હું એકલો જાય, તારે નથી આવો. મારા પાછો કોક નો ફોન આવતો લાગે. ગોગડા ગોગડા, લંગુ બેન નો ફોન છે. હાલો હાલો ગોગડી ભાઈ, શું કરસ તું? કઈ નઈ લંગુ બેન, જો ને બધા ખાવા બેઠા છે. તને વાવડ તો મેળા દેશે ફુવા ના. ફુવા બિચારા બહાર આટો મારવા ગયા તા ને, તે કુતરા પગ લઈ ગયા છે પ્લાસ્ટિક નો. અને ફુવાને પાછા દાખલ કર્યા છે ને મમ્મી પપ્પા તો ખાવાય નો રોકાણા. મેં તો રાંધી નાખ્યું, બહારથી અમારે શાક મગાવવાનું હતું, રોટલી કરી નાખી, સાસ ફેરી નાખી. અને હું રહોડા મતી ને મમ્મી મને આવજો કહેવાય રહોડા. મમ્મી નું આવ્યા ને તાત્કાલિક વૈયા ગયા ને મને કેટલી બળતરા થઈ. ગોગડી ભાઈ ભી મને બહુ ખાવું નો ભાઈ અને મને ક્યાંય ગમતું નથી. ફુવાની ઉપાધિ થાય જ મેં લાય ગોગડી ભાઈ ભી ફોન કરું એમ. હા લંગુ બેન, હજી હમણાં જ મમ્મી નો ફોન આવ્યો તો મમ્મી એ બધી વાત કરી. મેં તો આપણે બધા તેડી ખાતા હતા ત્યાં નહોતું કીધું પ્લાસ્ટિક નો ટાંગો ન સડાવાય. બીજો સારી કંપની નો સડાવે ને, સ્ટીલ નો કે એવો કઈક, તો ઈ ટાંગો કુતરા ન લઈ જાય. પણ મારું થોડા કોઈ ગણકારે. ગોગડી ભાઈ ભી મમ્મી ને હું ફોન કરીને કહીશ કે પ્લાસ્ટિક નો રે આવે ન સડાવા દેતા ટાંગો, ઈ સ્ટીલ નો સડાવો. એટલે સ્ટીલ નો ટાંગો હોય ને તો કુતરા પાછા લઈ ન જાય, પ્લાસ્ટિક નો સડાવશે પાછા કુતરા લઈ જાય. લંગુબેન આપણા ફઈના ગામના કુતરા ભૂંડા કા, બિચારાના ટાંગાય નથી કુતરા રહેવા દેતા. આવા કુતરાને ભડાકે દેવા જોવે. હા ગોગડી ભાઈ ભી ફઈના ગામના કુતરા તો બહુ ભૂંડા છે. એકવાર હું ફઈના ઘર રોકાવા ગઈ હતી ને, તે મારું બૂટ લઈ ગયા હતા. બોલ, માઇન્ડ બૂટ ગોયતું ને, બુટ ના શીથરે શીથરા કાઢ નાખા. પેરે એવો બુટ નો રેવા દીધો. આવા આરામ ખોલના છે ફઈના ગામના કુતરા. હવે બુટ તો માઈ ગયું, ભલે લઈ ગયા પણ ટાંગા લઈ જાય એનું શું કરવું? હારું આય ગોગડી ભાઈ ભી, તો હું પછી તને નિરાતે ફોન કરીશ. હજી એમ ખાઈને ઊભા થયા છે ને, હંજેરોય કરવાનો બાકી છે મારે.
અને કેટલું બધું કામ છે. ધૂળેટી રેમાં સેવીને તો ઘરે આડે તર ઊંધા ઓટા કરીને ખુશેથી બધું કામ કરવું છે. મેં કીધું પેલા હું ગોગડી ભાઈ ફોન કરી લઉં, અને ગોગડીયો શું કરેશ, મારો ભત્રીજો ગોગડો ભાઈ શું કરે, ઝીણીઓ ઝીણકી બધા શું કરે છે. શિબરી માસી આ જોવો ને બધા ખાવા બેઠા છે, બી ઊન ગોગડો ઝીણીઓ ઝીણકી. શિબરા માસા આવ્યા છે શિબરી માસી તેડવા, પણ તેડી નથી લઈ જવાના. શિબરા માસા ને ડોક્ટર નું ભણવાનું છે ને, તે રોકાશે શિબરી માસી આઈ. શિબરા માસા ડોક્ટર બની જાય ને પછી તેડી જાહે. એ શિબરા માસા ડોક્ટર બનવાના છે? સારું સારું, લે હારા હમા સાથ દીધા. સારું આઈ ગોગડી ભાભી મૂકો. હાલો ગોગડા હવે આપણે ખાઈ લેવી, કાંઈ બળેતરા કરીએ, કાંઈ ભેગું થાય એમ છે નહીં, બધું થઈ જાહે. ફૂવાની કાંઈ બળેતરા ન કરતા. હવે સ્ટીલનો ટાંગો સડાવવાનું કહેજો, તમે ફોન કરજો ને કાં રૂબરૂ છે ને તમે દવાખાને જઈ આવજો ગોગડા. સારું હાલો ખાઈ લેવી હવે.